સમગ્ર પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 11 જેટલા લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. દમણ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આવાસ યોજનાના 11 જેટલા લાભાર્થીઓને મકાનનો કબજો સોંપવામાં આવ્યો હતો. પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરતમંદ પરિવારોને આવાસ આપવામાં આવશે. દમણ માટે કદાચ એક વિશેષ મહત્વ ધરાવે. સંજોગ પણ એટલો સુંદર છે, આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પરિવાર સાથે દેશના સૌ નાગરિક ભાઈઓ બહેનોને પોતાના દર્શન આપવા માટે સ્વયં મંદિરમાંથી, નિજ મંદિરમાંથી બહાર નીકળી શહેરનું ભ્રમણ કરી અને લોકોને પોતાના દર્શનનો લાભ આપ્યો. સામે ચાલે ઈશ્વરે સામે ચાલે તમને દર્શન, એનો દર્શનનો લાભ આપ્યો. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ કદાચ એ જ દિશામાં એક નવો પ્રયાસ કર્યો. અમારા મોટા ભાગના લોકોએ ક્યારેય કોઈ મકાનની માંગણી નહીં કરી, કરીતી કોઈ આમાંથી કે મને આગળ મકાન આપજો કોઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના કે તહત જો આજ મકાન હમને દિએ હૈ નગરપાલિકા કી ઓર સે, તો સબસે પહેલે તો મેં નગરપાલિકા કી ઓર સે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા ખૂબ ખૂબ ધન્યવાદ કરતા હું, ઉનકા આભાર વ્યક્ત કરતા હું કે ઉન્હોને પૂરે દેશ મેં જો પ્રધાનમંત્રી આવાસ યોજના કે અંતર્ગત જો ઘર બનાયા હૈ, એસી ક્વોલિટી મેં જો ઘર બનાયા હૈ, મેં આપકે માધ્યમ સે દમણ કી જનતા કી ભી બોલતા હું કે આપ યહાં આકે દેખીએ, યે મકાન જો બને હૈ આજ ઇસકી અગર વેલ્યુ નિકાલને જાય માર્કેટ વેલ્યુ તો તકરીબન 10 થી 11-12 લાખ રૂપિયા કા મકાન હૈ. સિર્ફ 1,50,000 ભર કે લાભાર્થીને યે મકાન આજ ઘર ગૃહ પ્રવેશ કિયા હૈ. ઉસી સમય પે મેં યહાં કે પ્રશાસન શ્રી પ્રફુલભાઈ કા ભી નગરપાલિકા કે ઓર સે ખૂબ ખૂબ ધન્યવાદ કરતા હું, ઓર નરેન્દ્ર મોદીજી સે આપકે માધ્યમ સે મેં યે જરૂર આહ્વાન કરૂંગા કે એસે હી આપ કાર્ય કરતે રહે તો પૂરે દેશ મેં પ્રધાનમંત્રીજી કા નામ એસે હી ચલતે રહે. આજ તકરીબન 39 ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના કે અંદર દેના થા, ઉસમે સે 11 લોક 10 જણે યહાં પે આજ મકાન લે લિયા હૈ, બાકી કુછ 29 જણ બાકી રહે ગયે ક્યુંકિ ઉનકો 1,50,000 જો ભરના હૈ વો બાકી હૈ. તો મેં રિક્વેસ્ટ કરતા હું કે આપ લોન કી પ્રક્રિયા ભી પૂર્ણ હો ચુકી હૈ, આપ 1,50,000 જલ્દ સે જલ્દ નગરપાલિકામાં જમા કરવાએ ઓર યે ઘર કા આપ આનંદ લેને કે લિયે લુત્ફ ઉઠાએ. સાથી આપ દેખ સકતે હૈ કે યહાં પે ગાર્ડન માર્બોનાઇટ ટાઇલ્સ બાથરૂમ ફિટિંગ એકદમ સે બઢિયા લગાયા ગયા હૈ. તો કોન્ટ્રેક્ટર કો ભી મેં ધન્યવાદ કરતા હું, નગરપાલિકા કી પૂરી ટીમ જો ચીફ ઓફિસર હૈ, જો પૂરી ટેકનિકલ સ્ટીફ હૈ રાકેશજી, ઉનકો ભી મેં ધન્યવાદ કરતા હું. પ્રધાનમંત્રી આવાસ યોજના અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ કા ઇનોગ્રેશન ઉદ્ઘાટન થા, બેસિકલી ગૃહ પ્રવેશ કરાયા હૈ. ટોટલી ઘર 39 બેનિફિશરીઝ કે લિયે બને હૈ, જિસકે અંદર સે સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ ઓર બેનિફિશરી કા શેર હૈ અપના અપના. ટોટલ કોસ્ટ એક યુનિટ કી 9.78 લાખ્સ પડી હૈ, જિસમે સે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કા 1.5 લાખ્સ, બેનિફિશરી કા 1.48 ઓર રિમેનિંગ શેર જો હૈ વો યુપી ને દિયા હૈ. તો ઇસકે તહેત આજ જિન્હોને 11 બેનિફિશરીઝ ને પૂરા પૈસા જમા કર દિયા થા, ઉન્હે આજ હમને યે ઘર હમારે પ્રશાસન કે થ્રુ ઉનકા ગૃહ પ્રવેશ હો ગયા, તો વો આજ સે યે ઘર ઓક્યુપાઈ કર લેંગે. ઓર રિમેનિંગ જો હમારે 28 બેનિફિશરી બચતે હૈ, વો જૈસે જૈસે પૈસા જમા કરતે જાયેંગે વૈસે વૈસે અપના ઘર ઉનકો અલોટ હોતા જાયેગા. તો યે પહેલા ફેઝ હૈ પીએમએ એએચપી કા, ઓર દૂસરે ફેઝ કે લિયે ઓર એપ્લિકેશન્સ આઈ હૈ, બટ વો પ્રોસેસ ઓર કન્ટિન્યુ હો રહી હૈ, જૈસે વો હોગા તો ઉસકા સેકન્ડ ફેઝ ચાલુ કિયા જાયેગા.